પૈસાની લાલચમાં ઘણીવાર કેટલાક લોકો પોતાનું સ્વમાન ભૂલતા હોય છે અને પોતાના સ્વમાનને બદલે કેટલીક વાર પૈસાનું મહત્વ વધારે આંકતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં 2 દિવસ અગાઉ એક ફાઇનાન્સ કંપનીની લૂંટમાં બનેલો આ કિસ્સો ફરિયાદી પોતે જ તેના મિત્રો સાથે આરોપી બની બેઠો છે અને આ કિસ્સો સમાજને લાંછનરૂપ છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના રોડ ઉપર આવેલ મુથુત ફાઇન કોર્ટના એક કર્મચારી પાસેથી 2 દિવસ પહેલાં 7 લાખની ચીલ ઝડપનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવ હજી ગણતરીના કલાકો જ વીત્યા છે ત્યારે અરવલ્લી પોલીસે તેનો ભેદ ઉકેલી નાખ્યો હતો. તેમાં ફરિયાદીના અધિકારીઓ દ્વારા વારે વારે ઉલટ તપાસ કરતા ફરિયાદી પોતે જ આરોપીની જાળમાં ફસાઈ ગયો છે અને આ 7 લાખનો ભેદ તેના 4 સાથીઓ સાથે ઉકેલાઈ ગયો છે. ગઈ તારીખ 30/4/2016 શનિવારના બપોરના 12:30 વાગે મોડાસાના માલપુર રોડ ઉપર આવેલ મુથુત ફિનકોર્પ લિમિટેડના એક્ઝિક્યુટિવ હારૂનભાઈ મોડાસિયાએ પોલીસ સમક્ષ ફરિયાદ આપેલ કે બપોરના 12:30 વાગે તેઓ મુથુત કોર્પોરેશનના 7 લાખ રૂપિયા લઈ અને ICICI બેંકમાં ભરવા જતા હતા. એ વખતે અજાણ્યા બાઇક સવારે એમનો થેલો લૂંટી ગયેલ છે. બનાવ બાદ પોલીસ અધિક્ષક અરવલ્લી શ્રી એન ડામોર સાહેબે બનાવ સ્થળની મુલાકાત લીધેલ અને LCB અરવલ્લી, PI મોડાસા ટાઉન શ્રી મોદી તથા અમારા માણસોની અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધવા માટે માર્ગદર્શન આપેલ, જેમાં અરવલ્લી પોલીસ ને પ્રથમથી જ આ કામના જે ફરિયાદી છે હારૂન મોડાસિયા એમના પર બનાવ જે રીતે બનેલ એથી પ્રથમથી જ શંકા હતી અને આ છેલ્લા 1.5 દિવસની તપાસ દરમિયાન આ કામના ફરિયાદીને પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક રીતે પૂછપરછ કરતા અને બધા પાસાઓ તપાસતા ખરેખર આ લૂંટનો બનાવ આ હારૂન મોડાસિયાએ પોતાના મિત્રો શાહબાજ ચગન, માહિર સુથાર અને ખીંજમામ સાકરિયાવાલા એમની સાથે મળી અને આખો બનાવ ઊભો કરેલ હતો અને પોલીસે તપાસ દરમિયાન તમામ ઈસમોને અટક કરેલ છે અને મુદ્દામાલ રિકવર કરવાની તેમજ અન્ય પુરાવા મેળવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે અને પોલીસને આ રીતે ખોટી માહિતી આપી લૂંટ જેવા બનાવની નાટકીય રીતે આખો ઊભો કરવા અંગે આ ઉપરોક્ત 4 ઈસમો વિરુદ્ધ પોલીસે IPCની યોગ્ય કલમો હેઠળ અલગથી ગુનો નોંધી અને તપાસ આરંભી. મુથુત ફિનકોર્પમાં જ નોકરી કરતા હારૂન રશીદ અયુબભાઈ મોડાસિયાએ પોતાના 3 મિત્રો શાહબાઝ સિકંદરભાઈ ચકન, માહિર ઇમ્તિયાઝભાઈ સુથાર, ઇઝમામ મોહમ્મદ હુસેન સાકરિયાવાલા સાથે સાખો લૂંટનો તખતો ગોઠવ્યો હતો અને રોજની જેમ શનિવારે પણ પોતાની ફાઇનાન્સ નાણાંની લેવડ દેવડ માટે જોઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા 2 શખ્સો બાઇક ઉપર આવીને 7 લાખ રૂપિયાની ચીલ ઝડપ કરી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ લૂંટનો ભેદ ઉકેલવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને ફરિયાદની અલગ અલગ રીતે પૂછપરછ કરવામાં આવી હતી. સઘન તપાસ કરતા અંતે ફરિયાદી જ આરોપીઓના ઘેરામાં આવી ગયો હતો અને પોલીસે આ 4 આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી.